નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. અત્યારે સાંજના 7:30 નો સમય થયો છે. આવનારી બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે હળવો મધ્યમ વરસાદ પડશે, કયા વિસ્તારમાં વરસાદ ઓછો પડશે, કયા વિસ્તારમાં વધુ પડશે, સંપૂર્ણ માહિતી મેળવીએ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ટૂંકમાં આપણે વાત કરીએ તો આવનારો જે વરસાદી રાઉન્ડ છે તે 9 તારીખથી લઈ અને 11 તારીખ સુધી ગુજરાતની અંદર સક્રિય છે. તેમાં ખાસ કરીને આપ જોઈ શકો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના થોડા ઘણા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે. સૌથી ઓછો વરસાદ અડધા કચ્છની અંદર, અડધા સૌરાષ્ટ્ર અને અડધા દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ઓછો વરસાદ પડશે. તો જોઈએ વિગતવાર અપડેટ. સૌથી પહેલાં આપણે અત્યારની વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર આ રીતે સામાન્ય વાદળા જોવા મળે છે. આજે મોટાભાગના વિસ્તારોમાં સૂર્ય પ્રકાશિત વાતાવરણ જોવા મળ્યું હતું. ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ કાળા ડિબાંગ વાદળા જોવા મળે છે, પરંતુ હાલ વરસાદની કોઈ સંભાવના નથી, માત્ર ઝાપટા પડશે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે બપોરના સમયે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધશે. જેમાં સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના વિસ્તારો છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, તેમજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે જેમાં ભરૂચ હોય, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ આ રીતે ઝાપટા જોવા મળશે. તો કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ આપણને ઝાપટા જોવા મળશે. હવે આપણે વાત કરીએ આવનારી સિસ્ટમની, તો ખાસ કરીને આવતીકાલની વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ આગળ આવશે, કોરબા નજીક તે સક્રિય છે. ધીમે ધીમે 9 તારીખની વાત કરીએ તો 9 તારીખે સવારના સમયે સિસ્ટમ આખી ઝાંસી આજુબાજુ હશે અને બપોર પછીના સમયે તે કચ્છના વિસ્તારોમાં પણ ખાવડા છે અને ગાંધીધામ, રાપરની અંદર સૌથી વધારે વરસાદ પડશે, તો નલિયામાં પણ વરસાદ પડશે. એટલે કે કચ્છના જે વિસ્તારો છે જેમાં વધુ વરસાદ જોવા મળશે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાત કરીએ તો મોરબી અને સુરેન્દ્રનગર અને રાજકોટના ચોટીલા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે. બાકીના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જામનગર છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ભાવનગર છે, અમરેલી છે અને બોટાદના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ. તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તેમાં પણ 9 તારીખમાં બપોર સુધીમાં ઓછો વરસાદ હશે. અમદાવાદમાં સૌથી વધારે વરસાદ હશે, મહેસાણામાં, પાટણમાં પણ વરસાદ હશે, બનાસકાંઠા, સાબરકાંઠા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને વધારે જોવા મળશે. ખાસ કરીને સાંજના સમયની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ આપણને આ રીતે જોવા મળશે. તો આ રીતે ગુજરાતની અંદર જે સિસ્ટમ છે તે સક્રિય રહેશે અને ગુજરાતના જે ઘણા બધા વિસ્તારો છે જેની અંદર આ સિસ્ટમનો લોટરી મુજબનો લાભ મળશે. 10 તારીખની વાત કરીએ તો 10 તારીખની અંદર પણ ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ બધા વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે. તો ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે તેમાં સૌથી વધારે જે વરસાદની ખેંચ હોય તો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છના અડધા વિસ્તારોમાં, તો આ વિસ્તારોને આ વખતે સારો લાભ મળવાની પૂરેપૂરી ધારણા રહેલી છે. તો બસ ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સાંજના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.